તક છે તેઓ ખેતરમાંથી કુવા
ઉપર એમણે જોયું કે વારુણી રેન્ટ ઉપર બેઠેલી છે એમણે જોયું કે વારુણી કુવાના રેન્ટ ઉપર બેઠેલી છે પણ રેન્ટ ચાલતો નથી એના હાથ પર અટકી ગયા છે એનું ધ્યાન ક્યાં નીચે છે આપણું ધ્યાન ન હોય ભલે આપણે શિક્ષકની સામે જોતા હોય પરંતુ આપણું ધ્યાન ન હોય તો શિક્ષકને ખબર પડી જાય કે આનું ધ્યાન નથી ભલે તું શિક્ષક સામે જોતો હોય પરંતુ શિક્ષકને ખબર એટલે તારા મગજની અંદર ગયા વિચારો ચાલી ગયા છે ગુરુજીએ પૂછ્યું વોટ્સ ગુરુજીએ પૂછ્યું બેટા આ રેન્ટ કેમ અટકી ગયો અને તું શેનો વિચાર કરે છે ગુરુજીએ પૂછ્યું કે રેન્ટ કેમ ફરતો બંધ થઈ ગયો અને તું શેનો વિચાર કરે છે વારુણી એકદમ ચોંકી ગયો કારણ કે એના મનમાં બીજા વિચાર ચાલતા એકદમ ચોંકી ગયો કે અરે રે ગુરુજી આમ કેમ એણે ગુરુજીને વંદન કર્યા અને પોતાની સ્થિતિ છાવરવા માંડ્યો પોતાની સ્થિતિ છાવરવા માંડ્યો એટલે ગલ્લા ટપ્પા કરવા માંડ્યો ના 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 ગુરુજી એવું નથી આમ નથી તેમ નથી જેમ તમે કરો છો ને આજે હું વાત ગયા હતા એટલે લેસન નથી કર્યું એને એવા બાના કરો છો ને એમ એ તો હું જરા ભણાવેલા ઋચા યાદ કરતો ઋચા એટલે મંત્રો તમે જે સવારે એમને મંત્રો ભણાવ્યા હતા એ ઋચા હું યાદ કરતો એટલે એટલે જરા રે અટકી ગયો જો આ ફરીથી ચાલો હું સવારે રૂજા યાદ કરતા હતા એટલે મારું રે અટકી ગયો જો આ ફરીથી ચાલો ગુરુજી બોલ્યા રૂપાય જાય ગુરુએ ત્રીજીએ કીધું કેવું બોલે પહેલા હું તને સમજાવું એ સમજ આ રેન્ટ કુવા થાળું બરાબર જોઈએ કે રેન્ટ બરાબર ચાલે છે રેન્ટનું પાણી પાછું થાળામાં આવે છે થાળામાંથી પાછું દુરિયામાં દુરિયામાંથી નીકમાં એ બધું તું બરાબર જોઈ લે રેન્ટના ગળા કેવી રીતે ગોઠવાયા છે જોયા ગુરુદેવ ગુરુદેવ પૂછ્યું રેન્ટના ગળા કઈ રીતે ગોઠવાયા છે જોયા જોયા ગુરુદેવ એણે કીધું જોયા ગુરુદેવ એ ઘડા ઊંધા જતા થાય તો શું થાય એ ઘડા ઊંધા અને સીધા થઈ જાય તો શું થાય કુવામાંથી પાણી નીકળે નહીં ગુરુજી તો પછી એ ઘડા ઊંધા અને સીધા થઈ જાય તો પછી શું થાય તો એણે કીધું વારુણી કે તો એમાંથી પાણી નીકળે નહીં ગુરુજી આ રેન્ટ ઓછી મહેનતે કુવામાંથી પાણી બહાર કાઢે છે આ રેન્ટ તમે કુવામાંથી રોજ ભરી અને ખેંચો તો તમારા શરીરની વધારે વજનની જરૂર પડે પરંતુ રેન્ટ એટલે કે ઘરઘડીથી તમે ખેંચો તો જલ્દી જલ્દી ખેંચાય એટલે આ રેન્ટ ઓછી મહેનતે કુવામાંથી પાણી બહાર કાઢે છે થાળું દોર્યો અને નીકની વ્યવસ્થા શોધી કાઢનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની ગુરુજીએ પૂછ્યું કે જેણે આ શોધ કરી જેણે નેટ બનાવ્યું જેણે થાળું બનાવ્યું જેણે દોર્યો બનાવ્યો અને દોર્યામાંથી ખેતર સુધી પાણી પહોંચાડ્યું એ વ્યક્તિની બુદ્ધિ બુદ્ધિ સારી કહેવાય જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય ગુરુજીએ પૂછ્યું વારુણીએ કહ્યું જ્ઞાની જ કહેવાય ગુરુજી આ જ્ઞાન પોથીમાંથી નથી ગુરુજીએ કીધું કે આ જ્ઞાન કોઈ ચોપડીની અંદર લખેલું નથી આ જ્ઞાન એ વ્યક્તિના મગજની અંદર એવો વિચાર આવ્યો કે ઓછી મહેનતથી વધારે કાર્ય કેવી રીતે કરી શકાય એ કોઈ વ્યક્તિનો વિચારથી બન્યું છે ભણવાથી નથી આ ચોપડીમાં નથી જ્ઞાન આ ચો આ તમે જે જ્ઞાન લો છો એવી ચોપડીમાં આવું ક્યાંય જ્ઞાન આવતું નથી કામ કરતા કરતા સૂચે છે આપણે કાયમ કામ કરીએ એટલે આપણને થાય કે આ કામ આવી રીતે કરીએ તો આ કામ આવી રીતે કરીએ તો તમે જેમ જેમ કામ કરો એમ એમ તમને કામનો ઉકેલ મળે છે કામ કરતા કરતા જેણે બુદ્ધિ લડાવી એને રેન્ટ બનાવ્યો એ પણ જ્ઞાની જ છે જેણે કામ કર્યું એને કુવા પર બેસાડે રોજ પાણી ખેંચે તો થાકી જાય એટલે એણે કામ કરતા કરતા પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને પોતે બુદ્ધિપૂર્વક કામ કર્યું કુશળતા દાખવી હોશિયારી વધારી કે હું આ કામ આવી રીતે કરું તો અને બીજાઓને પણ મદદ કરું જે કામથી જ્ઞાન વધે એ પણ વિદ્યા છે ગુરુજીએ સમજાવ્યું કે જે કામ કરવાથી આપણા જ્ઞાનની અંદર વધારો થાય તો એ પણ એક જાતની વિદ્યા જ છે એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે સવારે મેં તમને કીધું હતું ને કે યજ્ઞો વડે દેવોની આરાધના કરવી એ આપણો પહેલો ધર્મ છે તો આ આપણે બુદ્ધિપૂર્વક કામ કરીએ અને એ કામથી બીજાઓને પણ મદદ મળે એ એક પ્રકારનો યજ્ઞ જ કહેવાય વત્સ બેટા વત્સ ગુરુજી આ યજ્ઞ એટલે શું એનો જ હું વિચાર કરતો હતો તમે સવારે શીખવાડ્યું હતું પણ મને મગજમાં નહોતું આવતું કે આ યજ્ઞ કોને કહેવાય આ યજ્ઞ જ વિચાર કરતો હતો હવે મને સમજાયું હજુ ઘણું બાકી છે ગુરુજીએ કીધું હજુ ઘણું બધું
દૂર બાકી છે. વારુણી સાંજે સંધ્યા વંદન વખતે એની વાત કરીશું. અત્યારે તો તારું કામ ચાલુ રાખ. આપણે સાંજે સંધ્યા વંદન વખતે આપણે એની વાત કરીશું. એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા ગયા. વારુણીના હાથ પગ સાથે એનું મન પણ જોડાયું. પછી તો ગુરુ વારુણીનું હાથ પગ અને ત્રીજું એનું મગજ ત્રણેય વસ્તુ એની સાથે જોડાયું અને એણે હમણાં જોડે કામ કર્યું. હાથ પગ જરા ફૂટતા હતા પણ મનમાં ઘણો ઉત્સાહ હતો. આપણે કોઈ વસ્તુ આપી દે તો આપણો ઉત્સાહમાં શું થઈ જાય, વધારો થઈ જાય. એટલે એને ખબર પડી ગઈ અને વ્યવના એટલે શું એ શોધતો હતો એટલે આવી ગયો એટલે એને ઉત્સાહ વધી ગયો. સાંજે ગુરુજીએ શરૂઆત કરી. તમને ખબર છે કે કુવામાંથી રેન વડે પાણી થાળામાં અને પછી ધોરિયા થકી ખેતરમાં પહોંચે છે. પણ તમને ખબર છે કે કુવામાં પાણી ક્યાંથી આવે છે? તમે ક્યારે વિચાર કર્યો? તમે તો એટલો જ વિચાર કરો કુવામાંથી પાણી થાળામાં આવે, થાળામાંથી ધોરિયામાં, ધોરિયામાંથી ખેતરમાં. પણ કોઈએ એવો વિચાર કર્યો કે કુવામાં પાણી ક્યાંથી આવે છે? બધા શિષ્યો એક બીજા સામે જોતા હતા. કોઈએ એવો વિચાર આવ્યો કે કુવામાં પાણી ક્યાંથી આવે છે? ગુરુજી કહ્યું, સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય. દરિયાનું પાણી સૂર્યના કિરણો વડે એટલે ગરમ થાય, એમાંથી વરાળ નીકળે. વરાળ બની વાદળા બંધાય અને વરસાદ રૂપે એ પાણી પાછું સમુદ્રમાં જાય. પરંતુ કેટલું પાણી જમીનમાં ઉતરી જાય છે. તમે જો જમીન હોય ત્યાં વરસાદ પડે એટલે ભીની થાય, પણ થોડી વાર પછી જમીન સુકાઈ જાય. તે પાણી ક્યાં ઉતરી જાય? જમીનમાં ઉતરી જાય. જમીનની અંદર એ પાણી શોષાય છે. ધરતીના પેટાળમાં ઊંડે ઘણા સરોવર છે. પાણી ધરતી શોષી લે છે અને જેમ જેમ તમે નીચે જાઓ ત્યાં આગળ ઘણા બધા પાણીના સરોવરો છે, એમાં એ પાણી ભરાય છે. એમાંથી ઘણી સરવાણી નીકળે છે. એમાંથી ઘણી સરવાણી એટલે નાના નાના ઝરણા ફૂટે છે. ભૂમિને ખોદતા આવી સરવાણી હાથ લાગે એને ખૂબ થાય. ભૂમિને આપણે ખોદીએ જમીનને અને એવું એક ઝરણું નીકળે અને એ જ કૂવો બને, એ જ કૂવો થાય. જે પ્રજાપતિ ભગવાને પૃથ્વી બનાવી એણે સમુદ્ર પણ બનાવ્યો અને એણે જ માણસને પણ ઘડ્યો. પૃથ્વી પરના દરેકને હવા, પાણી અને ખોરાક મળે એવી રચના પણ કોણે કરી છે? પ્રજાપતિ ભગવાને કરી છે. એ પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરવો એટલે જ આપણે અન્ન પેદા કરવું, ખેતરમાં અન્ન ઉપજાવવું, વૃક્ષો ઉછેરવા અને જીવનમાં સગવડો ઊભી કરવી. દરેક જણા આખી વ્યવસ્થામાં પોતાનું કામ કરે એ જ યજ્ઞ કહેવાય. આપણા જીવનને ઉપયોગી કામ કરીએ એ પણ એક પ્રકારનો યજ્ઞ જ કહેવાય. વારુણીએ કહ્યું, એટલે ગુરુજી સારું અને બુદ્ધિપૂર્વક કામ કરતા શીખવું એ પણ વિદ્યા શીખવા બરાબર છે. એમ જ ને વારુણીએ કીધું કે સારું કામ કરવું અને બુદ્ધિપૂર્વક કામ કરવું એ પણ એક જાતની વિદ્યા જ છે. હા બસ, એટલું ભણવું જીવનમાં કામ ન લાગે, એટલું ભણવું જીવનની અંદર ઉપયોગી ન લાગે. જીવન જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે. એ કામ કરવાથી અને એ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવે છે. તમારે કોઈ પણ કામ કરતા હોય તમારું મન ન હોય, એમાં તમે બુદ્ધિનો ઉપયોગ ન કરતા હોય તો એ કામ તમને આવે પણ નહીં. કામ કરતા કરતા ભણવું એ સાચી વિદ્યા છે. ગુરુજીએ સમાપન કર્યું. ગુરુજીએ ત્યાં પોતાનું સમાપ્ત કર્યું પોતાનું પ્રવચન. અહીંયા તમને સાચી વિદ્યા પાઠ પૂર્ણ થાય છે. હવે પૂરક વાચન પાઠની અંદર તમને સ્વાધ્યાય આપેલું નથી, પરંતુ આ પાઠનું બે વાર વાંચન કરવાનું બરાબર અને પછી શબ્દ સમજૂતી બે વાર લખવાની અને તૈયાર કરવાની. બધાને ખ્યાલ આવી ગયો ને પાઠની અંદર? ચલો નમસ્તે, બાય બાય વિદ્યાર્થી મિત્રો.